નમસ્તે બાળકો, કેમ છો? હવે ગયા વખતે આપણે કેટલા પ્રશ્ન જવાબ શીખ્યા રહ્યા છે ને બધાને, કે આપણે મેળામાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ, ત્યાં સુધી બધાને યાદ છે? પ્રશ્ન જવાબ શીખી ગયા ને? હવે જુઓ, કઈ કઈ જગ્યાએ પ્રવેશ કરવા માટે ટિકિટ લેવી પડે છે? એટલે કે અમુક જગ્યાએ તમે ફરવા જાઓ ને તો પેલા ટિકિટ લેવી પડે છે. તો કે કઈ કઈ જગ્યા એવી? તો કે જોવાલાયક સ્થળો, પછી પ્રાણી સંગ્રહાલય, માછલીઘર, સર્કસ, ઐતિહાસિક સંગ્રહાલયોમાં, મેળાઓ, સિનેમા ઘરમાં, કેટલાક બગીચાઓમાં, પછી મેચ ચાલતો હોય તે મેદાન ઉપર, બધી જગ્યાએ ટિકિટ લેવી પડે પહેલા, પછી તમને અંદર જવા દે એમ. પછી આપણે જોયું હતું કે ટ્રેન કે બસમાં દરરોજ અપડાઉન કરતા મુસાફર પાસ શું કામ કઢાવે છે? કારણ કે તેને ખર્ચે ઓછો લાગે અને વળી દરરોજ ટિકિટની લાઇનમાં ઊભા પણ ન રહેવું પડે એમ. પછી ટ્રેનની રિઝર્વેશન વાળી ટિકિટમાંથી કઈ કઈ માહિતી મળે છે? તો કે તમે જો ટ્રેનમાં મુસાફરી કરી હોય ને તો ખબર હોય, એમાં પેલા રિઝર્વેશન કરાવો છો અગાઉથી, તો એમાં ટિકિટનો PNR નંબર હોય, પછી ગાડી નંબર હોય, પછી કઈ તારીખે તમે નીકળવાના છો એની તારીખ લખેલી હોય, પછી એનું અંતર કેટલા કિલોમીટર છે તે પણ લખેલું હોય, પછી મુસાફરી કરનાર બાળકોની સંખ્યા, એટલે કે કેટલા બાળકો જવાના છો ટિકિટમાં તે સંખ્યા, પછી મુસાફરી કરનાર પુખ્ત વયની વ્યક્તિઓની સંખ્યા, એટલે કે મોટા કેટલા છે, નાના વ્યક્તિ કેટલા છે, એ બધું લખેલી અંદર હોય. પછી સીટ નંબર તમારો આપેલો હોય કે કઈ સીટમાં તમારે જ્યાં બેસવાનું હોય ત્યાં જ બેસવાનું. પછી ઉંમર, મુસાફરી માટેની શ્રેણી, કોચ, ઉપરાંત રિઝર્વેશન ફી અને ટિકિટની કુલ કિંમતનો ખ્યાલ આવે છે અને તમારે કેટલા રૂપિયા જોશે એ બધું એની અંદર આવી જાય. પછી દરિયા કિનારે કે નદી કિનારે તમારે કઈ કઈ કાળજી લેવી જોઈએ? તો તમે ફરવા જતા જશો, દરિયાએ જાઓ છો, નદી પાણી પાસે પણ જાઓ છો, તો દરિયા કિનારે કે નદી કિનારે ફરવા જઈએ તો સરકાર દ્વારા જો નાહવાની મનાઈ કરવામાં આવી હોય તો નાહવા ન જવું જોઈએ. પછી જો દરિયાનું બહુ અંદર સુધી ન જવું જોઈએ. હોળીમાં શાંતિથી એક જ જગ્યાએ બેસવું જોઈએ, હોળીમાં ઊભા પણ ન રહેવું જોઈએ અને અંદર ચાલવું પણ ન જોઈએ, અને અંદર પોચી જમીન હોય ને એમાં પણ ચાલવું ન જોઈએ, કોઈ બિનવારસી સામાનને અડકવું પણ ન જોઈએ, અને અજાણી વ્યક્તિ હોય ને એને સાથે પણ ન જવું જોઈએ એમ. તમે દરિયા કિનારે ઘણા બધા અજાણ્યા વ્યક્તિઓ પણ હોય છે તો એની સાથે પણ ન જવું જોઈએ. પછી મોટા સ્ટેશન પર મુસાફરોએ ટ્રેન વિશેની માહિતી મળે તે માટે શું વ્યવસ્થા હોય છે? તો કે મોટા મોટા સ્ટેશન આવે ને તો ત્યાં ટ્રેન ઉપડવાની ટ્રેનનું નામ બોલે છે, મોડી આવનાર ટ્રેનની વિગત બોલવામાં આવે છે, પછી સ્ટેશનો પર ટ્રેનોના નામ બોલવામાં આવે, એના નંબર, કેટલા વાગે ઉપડશે, કેટલા પ્લેટફોર્મ ઉપરથી ઉપડશે, એ બધી માહિતી આપવામાં આવતી હોય છે. પછી જોડકા છે. હવે જુઓ, પાછળ તમને એક તમારે પાઠ્યપુસ્તકની અંદર ટ્રેનની ટિકિટ આપેલી છે, તમે જોઈ જ હશે, તમારી બુક ખોલો એની અંદર જો ટ્રેનની ટિકિટ દોરેલી છે. આવી રીતના તમારે ટ્રેનની ટિકિટ આપેલી છે ને, તો એ ટ્રેનની ટિકિટ ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે. કે જુઓ, પેલો પ્રશ્ન છે કે ટ્રેનનો નંબર કેટલો હોય છે? તો એની અંદર જો આપેલો જ છે ટ્રેનનો નંબર, દેખાય છે તમને? તો કે 9037, 9037 એમ. પછી મુસાફરી ચાલુ થવાની તારીખ, તો કે કઈ તારીખે જવાના છે? તો જો એની અંદર તારીખ આપેલી છે, તો કે 24/12/2018. ડબ્બો અને બેઠક નંબર, તો કે એ 21/22/23, જો એની અંદર ક્રમ આપેલા જ છે, તો એ જોઈ જોઈને તમારા બધા પ્રશ્ન જવાબ પૂરવાના આવશે. એમાં બાળકોની સંખ્યા કેટલી છે? તો કે 1. પુખ્ત વયના માણસો કેટલા છે? તો કે 2. એની અંદરથી જોઈ જોઈને આ બધા પ્રશ્ન જવાબ લખવાના છે. પછી હવે જુઓ, નીચે આપેલું છે કે આપેલા સ્થળોએ ટ્રેન પહોંચવાનો સમય લખો, એટલે કે ટ્રેન કેટલા વાગે અંજારથી ઉપડે છે. તો તમને એમાં તમારી બુકની અંદર કોષ્ટક આપેલું છે, એના ઉપર જો સમયપત્રક, તો એ સમયપત્રકમાં ટ્રેન કેટલા વાગે પહોંચે, ઉપડે, એ બધાનો સમય આપેલો છે, એના ઉપરથી આ જવાબ આપવાના છે. તો કે અંજારનો સમય શું છે? તો કે 20:24, જો એમ અંદર આપેલો જ હોય છે. વડોદરા જવા માટે
તો કે 4:55. સુરત જવું હોય તો 7 વાગે, વાપી જવું હોય તો 8:25. તો આ કોષ્ટક જોઈને તમારે આ પ્રશ્ન જવાબ આપવાના છે. પછી છે, એમ લખેલું હોય કે ટ્રેન ભુજથી ગાંધીધામ પહોંચતા કેટલા કિલોમીટર અંતર કાપશે? તો કે 58 કિલોમીટર. કેટલું કિલોમીટર? 58 કિલોમીટર. મુસાફરીના કયા દિવસે ટ્રેન વાપી પહોંચતી હતી? તો કે બીજા દિવસે ટ્રેન વાપી પહોંચે. તો એની અંદર કોષ્ટકની અંદર જો દિવસો પણ આપેલા હોય છે, પાછળ જે ખાનું આપેલું છે ને દિવસનું છે, તમારે જો આમાં લખેલું છે કે દિવસો, કે તમે જે જગ્યાએ જવું હોય ત્યાં પહોંચતા કેટલી વાર લાગે? તો કે 1 દિવસ લાગે, કોઈમાં 2 દિવસ થાય છે, એની અંદર બધા દિવસો પણ આપેલા હોય છે. પછી તમને એ પ્રમાણે તો કે ફિયોના ટ્રેનમાંથી ઉતરી ત્યારબાદ રિયાને વાપી પહોંચતા કેટલો સમય લાગ્યો? તો કે 4:38 કલાકનો સમય લાગ્યો. તેમ કે ટ્રેનમાંથી ઉતરી ને પછી વાપી જવું હતું ત્યાર સમયમાં પણ આટલો સમય લાગ્યો છે. તો એના આધારે આ બધા પ્રશ્નો જવાબ છે. તો તમારે આની PDF મોકલે ને તો પેલા બધા પ્રશ્નો જવાબ લખી લેવાના થશે, અને પછી સરસ મજાના બધા પ્રશ્નો જવાબ યાદ રાખવાના, એટલે પરીક્ષા આવે ત્યાં સુધીમાં બધું આવડી જાય તમને, અને સરસ અક્ષરે બધા આઈડિયલમાં લખતું પણ જવાનું છે.